तो स्थिति अमदावादमां चिंताजनक लेवले पहोंची छे। कोरोनानो केर अटकतो ज नथी, धीमो नथी पड़ी रह्यो। कोरोनाथी एक ज दिवसमां 14 मोत थई गया। नवा 169 जे केस पॉजिटिव आव्या छे, जेमां अमदावादमां कुल पॉजिटिव केसनो आंकड़ो हवे 1821 पर पहोंची गयो छे अने मोतनी संख्या 83 पर थई गई छे। छेल्ला 24 कलाकमां राज्यभरमां कोरोनाना कारणे 15ना मोत थया, जेमां अमदावादीओ खूब माटे खूब ज आघातजनक समाचार ए छे के 15मांथी 14 मोत માત્ર અમદાવાદમાં થયા છે, જેમાંથી 7 લોકોને ડાયાબિટીસ અને અન્ય બીપી જેવી સમસ્યા હતી, જ્યારે કે 14માંથી 7 સ્ત્રી અને 7 પુરુષનો સમાવેશ થતો હતો। अमदावाद शहर में केसों की संख्या खूब झड़पथी वधी रही है। बधु बात करवा जोड़ाशे अमारा संवाददाता दर्शन। जे रीते अमदावाद शहर में चोक्कसपणे दर्दीनी संख्या वधी रही है, एक अनुमानित आंकड़ो जो लोको साचवशे नहीं तो 8 लाख सुधी पहोंचे तेवो अनुमानित आंकड़ो पण विजय नेहराए बहार पाड्यो छे। केटलू चिंताजनक स्थिति हाल में अमदावाद शहर में छे। चिराग, जे प्रकारनी परिस्थिति अत्यारे हालमां छे, जो हजु पण लोको नहीं समझे तो आ परिस्थिति वणसी शके छे। खास करीने जे प्रकारे विजय नेहराए पण एक प्रेस करीने जणाव्युं छे के जे डबलिंगनो आंकड़ो जे छे, जे 3-4 दिवसमां अत्यारे हालमां जे चाली रह्यो छे, जो तेने कंट्रोल नहीं करवामां आवे तो आ परिस्थिति जे आंकड़ो 8 लाख सुधी पहोंची शके छे, सीधी रीते लोको जे छे ते संक्रमित थई शके छे। एक कही शकाय छे के लॉकडाउन हवे કેટલાક વિસ્તારમાં હવે ખુલવાની તૈયારી, એક સંકેત જે છે એ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, અને ખાસ કરીને લોકોની ભીડ જ્યારે થતી હોય છે ત્યારે આ વસ્તુ જે છે વધારે લોકોમાં સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે। લોકો નહીં સમજે તો આ પરિસ્થિતિ વણસી શકે છે, અને અત્યાર સુધી જે પ્રકારે આંકડો જોવામાં આવ્યો, અમદાવાદની અંદર 1800 ઉપર લોકો સંક્રમિત થયા છે, મોટા ભાગના લોકો સ્ટેબલ છે, પરંતુ આ સંક્રમિત થવાનો આંકડો જ બતાવે છે કે લોકોમાં આ ચિંતાનો વિષય કેટલો આંકડો જે છે તે કહી શકાય છે। 70 જેટલા કોર્પોરેશનના સ્ટાફ જે છે તે પછી હેલ્થ વર્કર હોય કે પછી ડોક્ટર્સ હોય કે સ્ટાફ હોય કે અન્ય કોઈ હોય, પોલીસ કર્મચારીઓ પણ તેમાં સપડાયા છે, શાકભાજીના લોકો પણ સપડાયા છે, અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે શહેરમાં ક્યાંક જે છે કામગીરીની શરૂઆત થઈ છે, પરંતુ આ કામગીરી વચ્ચે પણ જ્યારે લોકોએ અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર છે, માસ્ક પહેરવાની જરૂર છે, ગ્લોવ્સ પહેરવાની જરૂર છે, જો તેમ નહીં થાય તો હજુ પણ આ પરિસ્થિતિ જે છે તે બગડી શકે છે। અને ખાસ કરીને વિજય નેહરા પણ સતત એક અપીલ કરી રહ્યા છે, લોકો પણ અપીલ કરી રહ્યા છે, TV9 અને મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, તમામ એક અપીલ કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે, પોતાની સ્વરક્ષા કરે, ઘરમાં રહે, સુરક્ષિત રહે। એટલે કે આ જે આંકડા અત્યારે ધીમે ધીમે એક સામે આવી રહ્યા છે, અને હજુ પણ આ એક ઉત્તરોત્તર વધારો થવાની જ્યારે શક્યતા છે, સંભાવના છે, ત્યારે ચિંતાનો વિષય ચોક્કસ છે। લોકો અહીંયા સાવચેતી રાખશે તો કહી શકાય છે કે આ પરિસ્થિતિને પહોંચી વળી શકાશે। એક ડબલિંગનો જે આંકડો જે છે, જે પ્રકારે વિજય નેહરાએ કહ્યું છે કે 3-4 દિવસમાં જે આંકડો અત્યારે જે પ્રકારે ચાલી રહ્યો છે તે જો એક સપ્તાહ કે અઠવાડિયામાં થાય તો આ પરિસ્થિતિ હજુ એક કંટ્રોલમાં આવી શકે છે, પરંતુ જો તેમ ના થાય તો આખી પરિસ્થિતિ જે આખું આયોજન છે તે વિપરીત થઈ શકે છે, અને મોટા ભાગના લોકો જે છે તેમાં સંક્રમિત થઈ શકે છે। એટલે કે આખા અમદાવાદે અહીંયા ચેતવાની જરૂર છે, ગુજરાત રાજ્યના વાસીઓને ચેતવાની જરૂર છે, અને ખાસ કરીને જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં એક સહકાર આપવાની જરૂર છે। હાલ તો એક સંકેત જે પ્રકારે પ્રધાનમંત્રી જે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરનામું જે બહાર પાડીને એક જાહેરાત કરવામાં છે, દુકાનો ખુલી છે, એક આંશિક સંકેત કહી શકાય છે કે હવે લોકોને છૂટછાટ મળશે, પરંતુ તેનો મતલબ એ નથી કે સંપૂર્ણ છૂટછાટ અહીંયા મળી ચૂકી છે। લોકો અહીંયા નિયમબદ્ધ રીતે પાલન કરવું પડશે, જો તેમ નહીં થાય તો આ પરિસ્થિતિ હજુ પણ વણસી શકે છે, અને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે બેઠક મળશે તે બાદ નિર્ણય લેવાય છે કે જે કેન્દ્ર સરકારમાં જે જાહેરાત કરવામાં આવી હતી તેને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, કયા પ્રકારની છૂટછાટ આપી। એટલે કે તમામ ચર્ચાઓ બાદ આ પ્રક્રિયા જે છે એક આગળ વધારવામાં આવશે, પરંતુ લોકોએ સમજવાની જરૂર છે, એક પ્રશાસનને અહીંયા સહકાર આપવાની જરૂર છે, જો તેમ થશે તો જ આંકડાને કાબુમાં લાવી શકાય। બિલકુલ, ધન્યવાદ દર્શન તમામ જાણકારી બદલ। અમદાવાદમાં આંકડો જે રીતે વધી રહ્યો છે ચિંતાનો વિષય છે, બીજી બાજુ દુકાનો ખુલવાની જે પરમિશન આપવામાં આવી રહી છે, ટૂંક સમયમાં ગુજરાત સરકાર પણ આ મુદ્દે કેવી રીતે અમલ કરાવશે અમદાવાદમાં તે પણ જોવું રહેશે।